પાટણના શંખેશ્વરાના ખારસોલ ખાતે તળાવમાં બે બાળકોના ડૂબી જતા મોત થયા છે। કારઝાળ ગરમીથી રાહત માટે વાડીમાંથી ત્રણ બાળકો તળાવે પહોંચ્યા હતા અને ત્રણ બાળકોમાંથી 13 અને 17 વર્ષના કાકા બાપાના ભાઈઓ તળાવમાં નહાવા પડ્યા હતા અને બંનેના ડૂબી જતા મોત થયા છે। સુરેન્દ્રનગરની સંત સવૈયાનાથ સોસાયટીમાં પાણી ના મળતા મહિલાઓએ પાલિકામાં હોબાળો મચાવ્યો હતો। પાલિકાની અધિકારીઓ અને ચૂંટાયેલા આગેવાનો મહિલાઓને નહીં મળતા મહિલાઓ કલાકો સુધી નગરપાલિકામાં બેસી રહી હતી। સ્થાનિક રહેવાસીઓને કાળા બજારી પીવાના પાણીનું ટેન્કર ખરીદવું પડે છે, જેના કારણે મહિલાઓએ પાલિકાના સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો હતો। છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે। કાયદેસર લખાવો તો એક દિવસ અગાઉ લખાવો પડે પાણી। નાખો ટાઉનશીપ 12 મહિનેથી ખાલી ટાંકા ઉપર જ જીવે છે અત્યારે। વડોદરાના કેટલાક વિસ્તારમાં પૂરતા પ્રેશરમાં પાણી આવતું નથી, ત્યારે વડોદરાના લાલબાગ બ્રિજ પાસે હજારો ગેલન પાણીનો વેડફાટ થયો હતો। વડોદરા શહેરમાં લાલબાગ બ્રિજ પાસે તંત્ર પાપે નદી વહેતી જોવા મળી હતી। રસ્તા ઉપર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણીનો વેડફાટ થયો હતો। ગુજરાતમાં દર વર્ષે હજારો મેટ્રિક ટન કેરી વિદેશમાં મોકલવામાં આવે છે, પરંતુ રાજ્યમાંથી વિદેશ કેરી મોકલવા માટે ફક્ત 11 કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે। ગુજરાતમાં આ વર્ષે 1,66,325 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે વિદેશ મોકલવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના બાગાયત વિભાગે ફક્ત 1,691 બગીચાની પરવાનગી આપી છે। ગુજરાત સહિત દેશના અન્ય ફળોને વિદેશમાં મોકલવા માટે કેન્દ્ર સરકારની ખાસ એજન્સી એપેડા દ્વારા કામગીરી કરવામાં આવે, જે તે દેશના પ્રોટોકોલ ફોલો કરીને ફળ એક્સપોર્ટ કરવામાં આવે છે। ગુજરાત બાગાયત વિભાગના નિયામક પીએમ વગાસિયાએ જણાવ્યું હતું કે વિવિધ દેશોમાં નિકાસ કરવા માટેના પ્રોટોકોલ અલગ હોય છે, માટે એપેડા સર્ટિફાઇડ બગીચાઓમાંથી કેરીનું એક્સપોર્ટ કરવામાં આવે છે। અમદાવાદમાં 20 જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે, ત્યારે આ રથના પૈડા પણ ડિઝાઇન વાળા જોવા મળશે। નવા રથના પૈડાને પણ કલર કરવામાં આવ્યો છે। ભગવાનનો નવો રથ સીસમના લાકડામાંથી તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે રથના પૈડા બાવળ અને સાગના લાકડામાંથી તૈયાર કરવામાં આવ્યો છે। અમીરગઢમાં જૈન દેરાસરમાં ચાંદીની મૂર્તિની ચોરી થઈ હતી। સીસીટીવી કેમેરામાં શખ્સ ચોરી કરતો દેખાયો હતો। કુલ રૂપિયા 17,000ના મુદ્દા માલની ચોરી થઈ હતી। મધરાત્રિએ દેરાસરના તાળું તોડી ચાંદીની મૂર્તિ ચોરી કરનાર કોઈ જાણભેદુ હોવાનું અનુમાન છે। ઘટનાની જાણ થતાં અમદાવાદમાં રહેતા જૈન લોકો તાત્કાલિક અમીરગઢ દોડી આવ્યા હતા। પોલીસે સીસીટીવીના મદદથી વધુ તપાસ હાથ ધરી છે। રાજ્યમાં લાંબા સમયથી પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારની રાહનો અંત આવ્યો છે। હવે એક પરીક્ષાને બદલે અલગ અલગ 4 પરીક્ષા લેવામાં આવશે। જાહેરાત ક્રમાંક 206, 207, 208 અને 209ની પરીક્ષા જૂનના અંત માસમાં યોજવામાં આવશે। સીપીટી પરીક્ષા લેવામાં આવશે નહીં। વર્ગ 3ની પરીક્ષામાં કોઈપણ પ્રકારનું વેઇટિંગ લિસ્ટ જાહેર થશે નહીં। ભરતી માટે તૃતીય સ્તર પરીક્ષાનું માળખું નક્કી કરી દેવામાં આવ્યું છે। નોંધનીય છે કે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લાર્ક પરીક્ષા માટેના નિયમ બદલાય છે। રાજ્ય સરકાર ફાઇનલ મેરિટના આધારે ઉમેદવારોની નિમણૂક કરશે। રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા જુલાઈમાં યોજાશે। એક અથવા બે વિષયમાં નાપાસ વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે। ગુજરાત શૈક્ષણિક એજ્યુકેશન બોર્ડની વેબસાઇટ ઉપર ઉમેદવારોએ અરજી કરવાની રહેશે। 5 જૂન સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે। કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે। પરીક્ષા આપનાર તમામે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે।